ભુજના વાલ્મીકી વાસમાં ગટરનું પાણીથી રહેવાસીઓ પરેશાન થઈ ચૂક્યા છે. 2 થી 3 વર્ષથી આ ગટરની સમસ્યા સતાવી રહી છે. રહેવાસીઓ જણાવી રહ્યા છે, ગટરના પાણીથી રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ? ત્યારે આ અંગે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અમારે વરસાદનું પાણી છે ને પુષ્કળ પ્રમાણમાં અમારા ઘર કને ભરાય છે. વાલ્મીકી વાસ સ્ટેશન રોડ. આ દર વર્ષે અમને આ તકલીફ બહુ, આ 3 વર્ષથી છે, 2-3 વર્ષથી બહુ છે. આનો નિકાલ થવો છે. પાણી ગંદુ એટલું થઈ ગયું છે ને વરસાદનું પાણી, કે જેમાં જીવાકો પડી ગઈ છે, ગઢડું પડી ગઈ છે, લીલા સેવા જામી ગઈ છે. ત્યાં પણ પસાર થવા અમારા બિચારા હાલતા હાલતા લસકી પડે છે. આ છોકરા નાના નાના અમારા સ્કૂલે અહીંયાથી સ્કૂલ માટે નીકળે છે રોડ માટે. છોકરા ગંદા પાણીમાં રમતા હોય છે, માનતા નથી તો શું કરીએ સાહેબ? આ માંદા માંદા પડી જશે છોકરા, તો એની જવાબદાર કોણ? આ મચ્છરિયા થઈ પડશે, ડેન્ગ્યુ મચ્છર, એની જવાબદારી કોણ લેશે? એ સાહેબે કીધું અમે ધ્યાન દઈએ છીએ કે સાહેબે હવે અમારે અટાણે અમે સાહેબ કને અરજ કરી નાખી છે. જે કહેવાનું હતું એ સાહેબ કે ધ્યાનમાં રાખીએ છીએ અમે. આ જેમ વરસાદ ચાલુ થયો તેમ વરસાદ અઠવાડિયે 10 દિવસ થયો હશે. હા 10-11 દિવસ થયા હશે. હા 10 હે વાલ્મીકી વાસ રવિ ટોકી રવિ ટોકી રવિ ટોકી સામે આપણે રવિ ટોકી રોડ કહેવાય ને.